જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ આયોજિત એસ જી ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ભાવેશ સુખડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેકચરમાં ક્લોઝ ઓફ પર્પઝ વિશે જોયું એના જે આપણે નિયમો જોયા

હેલ્ધી ભોજન લઈએ છીએ શા માટે ક્યાં હેતુથી લઈએ છીએ તો કે લાંબુ દીર્ઘાયુષ્ય આપણે ભોગવી શકીએ એ માટે સારું જીવન પસાર કરી શકીએ એ જ માટે તો તમે જોઈ શકો છો ઇન ઓર્ડર ધેટ પછી શું આવે છે વિધાન વાક્ય આવે છે યુ વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ સ્કોર સૌથી વધારેમાં વધારે માર્ક મેળવવાના હેતુથી તમે મહેનત કરો છો સખત મહેનત કરો છો તો જોઈ શકો છો ઇન ઓર્ડર ટુ પછી શું આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ they work hard with a view to earning much તેઓ સખત મહેનત કરે છે કયા હેતુથી વધારે કમાવાના હેતુથી

know complete the sentence complete the sentence okay so let's start

કૂડ રિચ ઇન ટાઈમ એટલે કે સમયસર પહોંચવાના હેતુથી હું ઝડપથી દો દિયો ધે રાઈટ ફૂલ આન્સર્સ તેઓ આખો જવાબ આખે આખો જવાબ લખે છે કે હેતુ થી સો ધેટ કે હેતુ થી તેવો પૂરા માર્ક મેળવી શકે તો શું લખવાનું હવે જો પહેલું વાક્ય પહેલા વાક્યમાં શું મુખ્ય વાક્ય જે ભૂતકાળ છે તો આપણે કુદ લખ્યું અહિયાં મુખ્ય વાક્ય છે એ કેવું છે વર્તમાન કાળ છે રાઈટ તેઓ પૂરા પૂરા માર્ક મેળવી શકે એ હેતુથી राइट ही मैक्स पेपर टॉयज તે શું કરે છે પેપર ટોઇઝ કરે છે એટલે કે કાગળના રમકડા બનાવે છે ઇન ઓર્ડર ધેટ શા માટે એ કાગળના રમકડા બનાવે છે કારણ કે હી કેન સેવ હી કેન સેવ એન એન્વાયરોમેન્ટ રાઈટ તે એન્વાયરમેન્ટને એટલે કે પર્યાવરણ ને બચાવી શકે એ હેતુથી શું કરે છે હે કાગળના રમકડા બનાવે છે ઓ ડ્રાઈવર ડ્રાઈવ્સ ઓ કાર સ્લો

એટલે કે ઇન ઓર્ડર ટુ પછી વિધાન વાક્ય આવે છે તમે જોઈ ગયા આગળ પહેલું બીજું ત્રીજું વાક્ય એમાં જો ધેટ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આપેલું છે આ તણે તણ પછી હંમેશા હેતુ દર્શક વિધાન વાક્ય આવે છે જ્યારે ઇન ઓર્ડર ટુ પછી હેતુ દર્શક ઇન ઓર્ડર ટુ પછી હેતુ દર્શક ક્રિયા આવે એટલે કે ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનો મૂળ રૂપ આવે છે you have to focus on the board તમારે બોર્ડ ઉપર ફોકસ કરવું જોઈએ ક્યા હતું થી તો કે પછી શું આવે રૂપ રૂપ હવે નાય અથવા તો પ્રોપરલી તમે પ્રોપરલી અથવા એક્ઝેક્ટલી તમે જ્ઞાન મેળવી શકો શીખી શકો એ હેતુથી તમારે બોર્ડ ઉપર ફોકસ કરવું जो ये पीपल मस्ट ग्रो मोर ट्रीज લોકોએ વધારેમાં વધારે શું કરવું જોઈએ વૃક્ષો વાવવા જોઈએ ઇન ઓર્ડર ટુ શા માટે તો ક્લીન ધ એન્વાયરોમેન્ટ બરોબર છે ટુ ક્લીન એન્ડ એન્વાયરોમેન્ટ અથવા ટુ ક્લીન ધ એર અથવા ટુ પ્રોડ્યુસ મચ ઓક્સિજન રાઈટ આમ ઇન ઓર્ડર ટુ પછી શું આવે છે ક્રિયાપદનો મૂળ રૂપ આવે છે વી હેવ इलेक्ट्री विले वी हैव इलेक्ट्रीफाइड विलेजेस आपने पास है इलेक्ट्रीफाइड विलेजेस होवा आज वही इतने क्या આપણા ગામની અંદર ગામની અંદર કેવો હોવા જોઈએ ઇલેક્ટ્રિસિટી હોવી જોઈએ ક્યાં હેતુથી વિથ વ્યુ ટુ વિથ વ્યૂ ટુ પછી શું આવે અનજી વાળું રૂમ વિથ વ્યૂ ટુ સ્ટાર્ટિંગ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે કારણ કે નાના નાના ઉદ્યોગો ચાલુ કરવાના હેતુ રીડ ઇંગ્લિશ કવિતા ઇંગ્લિશ વાંચે છે બરોબર ક્યા હેતુથી તો કે સો ધેટ ક્યા હેતુ થી ઇંગ્લિશ માં છે સી કેન હેવ મોર પ્રેક્ટિસ દેણીને વધારેમાં વધારે શું થાય ની પ્રેક્ટિસ થાય એ હેતુ થી તેણી શું કરે છે વધારે ઇંગ્લિશ વાંચે છે મેની સ્ટુડન્ટ્સ ગો ટુ

લોકો વિદેશ જાય છે ક્યા હેતુથી ક્યા હેતુથી કમાવાના હેતુથી તે વધારેમાં વધારે કમાઈ શકે એ હેતુથી તેઓ ક્યાં જાય છે વિદેશ જાય છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા આઈડેન્ટિફાય ધ ફંક્શન અને તેના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઓકે હવે તો આ વાક્ય બહુ સીધા સાદા સરળ છે એક જ વસ્તુ યાદ રાખવાની ધેટ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આ ત્રણે ત્રણ સંયોજક છે અને ત્રણે ત્રણ સંયોજક પછી હેતુ દર્શક વિધાન રચના આપણે એક જ વાક્ય રચના યાદ રાખવાની છે અને એ વાક્ય રચના છે કુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ કુડ પ્લસ ક્રિયાપદનું રૂપ આ વાક્ય રચનાને આપણે યાદ રાખવાની છે ત્યાર પછી ઇન ઓર્ડર ટુ તો ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે યાદ રાખો ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે ત્યાર પછી વિથ વ્યુ ટુ વિથ વ્યુ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આયનજી વાળું રૂપ આવે છે ઓકે વિથ વિથઅ યુટ્યુબ પછી હંમેશા ક્રિયાપદનું ક્યુ રૂપ આવે છે આઈ એનજી આઈ એનજી વાળું રૂપ આવે છે રાઈટ તો આ જ વસ્તુ આપણે વ્યવસ્થિત યાદ રાખવાની છે જેથી કરી અને આપણને આ પર્પઝમાં કોઈ વાંધો આવે નહીં ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે એક નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ